નમસ્કાર હેપ્પી ફ્રેન્ડશીપ ડે આજે મિત્રતા દિવસ છે ગુજરાતીમાં એ તમામ નંગોને મિત્રતા દિવસની હાર્દિક શુભકામના જેના લીધે એક ખભાથી ખભા સંચવાઈ રહ્યા છે મિત્રતાની વાત આવે એટલે અમસ્તી જ એક વાત યાદ આવે કે મારી પાસે એવા બે તો છે કે જેની સાથે મેં દિલ્હી વાત શેર કરી શકું વેસ્ટર્ન કન્ટ્રીમાંથી આવ્યું છે કે ક્યાંથી આવ્યું છે તે નથી ખબર પરંતુ આજે ફ્રેન્ડશિપ ડે તો છે તમામ યુવા વર્ગ ફ્રેન્ડશીપ ડે ઉજવી રહ્યું છે એકબીજા ફ્રેન્ડોને મેસેજ અને વોટ્સઅપ કરીને જ અનેક શુભકામનાઓ પણ પાઠવી રહ્યું છે પરંતુ શું ફ્રેન્ડશિપ ડે બોયફ્રેન્ડ ગ્રે ગર્લફ્રેન્ડ વચ્ચે જ હોય કે પછી પોતાના કોઈક અંગત વિશે હોય એ ચર્ચા કરવા માટે છે અમારી સાથે આજના યુવા પેઢીના એટલે કે સ્ટુડ એમએસના સ્ટુડન્ટોને અમે ઇન્વાઇટ કર્યા છે તે તમામ સ્પાર્ટ વે ન્યૂઝના સ્ટુડિયો પર ત્યારે ઉપસ્થિત છે ફ્રેન્ડશીપ ડેની વાત આવે એટલે આજે મિત્રના દિવસ ન હોય મિત્રતાનો દિવસ ન હોય એના દાયકા હોય મિત્રતા ક્યારે નિભાવાય સાચા સમયે સારા સમયે અને સુખના સમયે તો ટોળા જોવા મળતા જ હોય છે પરંતુ એવા બે પાંચ ને નજીક રાખજો જે તમારા દુઃખના સમયે પૂછે છે કે બોલ શું કામ પડ્યું મિત્રતા સાચા અર્થમાં શું છે મિત્રતા એ નથી કે દરરોજ હાય હેલો થાય મિત્રતા એ નથી કે દરોજે સાથે જમાવાય કે મિત્રતા એ નથી કે જ સાથે ચા નાસ્તા થાય ને લારી ગલ્લા પર ચર્ચા થાય પરંતુ મિત્રતા એ છે કે સાચા સમયમાં જ્યારે આપણે ખરી મુસીબતમાં હોઈએ ત્યારે કોને પહેલો કોલ કરવાનું મન થાય એ સાચી મિત્રતા છે ઘણી બધી ડિસ્કશન છે આપણે આજ વિદ્યાર્થીઓ સાથેથી કરીએ સૌપ્રથમ પ્રથમ ન્યૂઝ ન્યૂઝના પ્લેટફોર્મ પર આપણું સૌનું સ્વાગત છે સુપરિચય પરિચય આપનો જયેશ પ્રજાપતિ આજના આજના દિવસનું તમે કઈ જુઓ છો આખા વિશ્વભરમાં જે ઓગસ્ટ મહિનાનો જે પહેલો રવિવાર હોય છે એ ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે પરંતુ મારું માનવું એવું છે કે મિત્રતા માટે કોઈ દિવસ હોતો નથી કોઈ સમય હોતો નથી સવારથી હું પર્સનલી મારી વાત કરું સવારથી અમે નીકળતા હોઈએ તો મિત્રોથી ઘેરાયેલા હોઈએ છીએ યુનિવર્સિટીમાં બી અમે મિત્રોથી ઘેરાયેલા હોઈએ છે કદાચ અમે મારા માતા પિતા સાથે એટલો સમય નથી વિતાવતો જેનાથી દસ ગણો વધારે મિત્રો સાથે અમે વિતાવતા હોઈએ છીએ મિત્રતાની વાત કરું તો મને એક સાઈડી યાદ આવે છે કે દરેક ગમમાં મિત્રો તો જોડે જ હોય જ છે સાથે સાથે હર ગમે મિત્ર અમારે સાથ રહેતા હૈ સાથ જો ખુશી ખુશિયા આવતીએ ખુશીઓમાં બી વો ખુશીયા બાટ લેતે હૈ ખુશીઓમાં બી સબ ખુશિયા બાટ લે સાથ સાથે કોઈ ખૂન કિશ્તા હોતા ના કોઈ રિવાજસે દોસ્ત બંધે રહે પર જિંદગીભર વો દોસ્ત અમારા સાથ નિભાતે રહે બસ આવું જ મારા મિત્રોને કહેવા માગું છું મિત્રતા એવી હોવી જોઈએ કે જે નિઃસ્વાર્થ ભાવે મિત્રતા ભજવતા હોય છે એમને જ સાચા મિત્ર ગણાય છે આજના યુગમાં એવા નિસ્વાર્થ ભાવે મિત્રતા શોધવા ખૂબ જ અઘરા છે પરંતુ જે સ્કૂલ ટાઈમમાં જે આપણા મિત્ર બન્યા હતા એ નિસ્વાર્થ ભાવની ફ્રેન્ડશીપ છે અને હું એટલો ભાગ્યશાળી છું કે સ્કૂલ ટાઈમના અઢળક મિત્રો હજુ પણ મારી સાથે જોડાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી સ્કેડ્યુલ હોય છે બધાનો જ પોતાની લાઈફમાં આગળ વધતા હોય છે એટલે આજનો દિવસ અમે લોકોએ સવારથી વિડીયો કોલ ફ્રેન્ડ્સને મેસેજ થકી અને આજે સાંજે બધાને ભેગા થઈને મળવાનો પણ અમે પ્રોગ્રામ એની અંદર ગોઠ્યો છે મિત્રતા માટે એક વખત ફરી જણાવી દઉં કે કોઈ દિવસ કોઈ સમય આપણે હોતો નથી મિત્રતા માટે ઓકે આપનો શું પરિચય છે ધ્રુવ ઠક્કર આમાં જેવી રીતે આપણે વાત કરી કે મિત્રતાનો એ કોઈ દિવસ ન હોય એના દાયકા હોય અને એ થ્રુઆઉટ લાઈફ નિભાવવાનો હોય હાલનો અત્યારે મિત્રતા જે પ્રમાણે લોકોની વિચારધારા છે જે પ્રમાણે લોકોની માનસિકતા છે કે કોઈક બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથે જ એ રિલેશન હોય પરંતુ આપના મતે તમે ફ્રેન્ડશીપ ડેને કઈ રીતે જોવો છો આજકાલના જે યુવાન છોકરાઓ છે અમારા જેવા કે જે ફક્ત અને ફક્ત જે મિત્રતા દિવસ છે એમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનું ઇન્વોલ્વમેન્ટ રાખતા હોય છે પરંતુ એવું નથી હોતું કે ઘણા બધા હું મારી પર્સનલી પોતાની વાત કરું તો મારી મિત્રતા મારા મા બાપ જોડે બી હોઈ શકે છે મારા પેટ્સ જોડે બી હોઈ શકે છે અલગ ફ્રેન્ડ્સ હોઈ શકે છે એ જરૂરી નથી કે કે ખાલી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ જ મિત્ર બની શકે છે કેવી રીતે પરંતુ જે મિત્રતા નિભાવવાનો જ્યારે ખરેખર સમય આવતો હોય છે ત્યારે એ મિત્ર જોડે હોવા જોઈએ હું વાત કરું કે મારો પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે કે જે નાનપણની મિત્રતા જે થઈ હોય કે જે સ્કૂલમાં થઈ હોય કે જે સિનિયર કેજી જુનિયર કેજીથી થઈ હોય તેઓ છેક સુધી ચાલતી હોય છે એટલે હું એવું કહેવા માંગીશ કે મિત્રતા એક એવું એવો શબ્દ છે કે જે ખાલી ફીલ નથી કરી શકતા આપણે એને નિભાવવું પડે છે સાચી વાત છે સાચી વાત છે મિત્રતા કેવળ ફીલ નથી કરી શકતા પરંતુ તેને નિભાવી પણ પડે છે કદાચ એ દિવસો આપણે અત્યારે વિસરાઈ રહ્યા છે કે એ પાંચ દસ મિનિટ માટે ભેગા થતા તો એવું લાગતું કે આખે આખો દિવસ અમે સાથે રહેતા બચપનમાં ક્યારેક ક્યારેક ક્રિકેટ રમવાનું થતું તો એવું કહેતા કે હું બેટ લઈને આવું છું તું બોલ લઈને આવજે ને આ સ્ટમ્પ લઈને આવશે એ બાબત અત્યારે વિસરાઈ રહી છે તે કેવળ અત્યારે વોટ્સઅપના હાઈ હેલો પર જ જઈ રહ્યું છે જેને લઈને જ અત્યારે કહી શકાય કે રિલેશનશીપ સ્ટ્રોંગ નથી રહેતી ફ્રેન્ડશીપની જે વાત આવે છે તો પહેલાંના લોકો તમને ખ્યાલ હોય તો એકબીજા માટે સમયની તો વાત દૂરની છે પરંતુ જિંદગી આખી આખી કુરબાની કરી દેતા પૂર્વના જો પિક્ચરો જોયા હોય ને તો એકબીજાની દોસ્તી પ્રત્યે કેટલું બધું એટેચમેન્ટ હતું એ કદાચ વિસરાઈ રહ્યું રહ્યું છે છે ભૂલાઈ અને એ અત્યારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓ પર મેન્શન થતું થઈ ગયું છે મારી સ્ટોરી મેન્શન કરી કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે ત્યાં સુધી અત્યારે સીમિત થઈ ગયું છે વોટ્સઅપ પર મેં તારું સ્ટેટસ નાખ્યું છે બર્થ કે મારો ફ્રેન્ડનો બર્થ છે હવે સ્ટેટસ પૂરતું સીમિત થઈ ગયું છે એવા સમયે આપ શું કહેવા માંગો છો તમારો પોતાનો પરિચય અને ફ્રેન્ડશીપ ડેની સાચી વ્યાખ્યા અનમોલ પાટીલ અને સેકન્ડલી ફ્રેન્ડશિપ ડે એક એવો દિવસ છે જેને કોઈ પર્ટિક્યુલર ડે નથી હોતો કે એ રોજે ફ્રેન્ડશિપ ડે ઉજવામાં આવે છે સેકન્ડલી વાત એવી હોય છે કે આજના એમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને જ બધા પોતાની પ્રાઇવેટ લાઇફમાં એ કરે છે અને અમુક વાર એવું બી કહે છે કે ફ્રેન્ડ્સના લીધે મારા રિલેશનશીપ બગડે છે સાચી હમણાંની જનરેશનમાં એવું છે કે ફ્રેન્ડ્સના લીધે કોઈનું રિલેશન તૂટે છે તો ફ્રેન્ડ્સનું નામ આવે છે બટ ધેટ ઇઝ નોટ ધેટ અને સેકન્ડલી કે સ્ટેટસ અને જે સ્ટોરીઝ છે ત્યાં સુધી સીમિત નથી હોતું ઈફ તમારી સ્ટોરીઝ કે રીમેન્શન નથી થતી એનો મતલબ એવો નથી કે તમારો ફ્રેન્ડ તમારો નથી એ તમારો આખા એને નથી બતાવવા માંગતો હી ઇઝ વેરી પ્રાઇવેટ પર્સન દેટ્સ વાય એન્ડ સેકન્ડલી ફ્રેન્ડશીપ ડે એક એવો દિવસ છે જેને આપણે શું કે આખું જે જગત હોય છે એ રોજ જ સેલિબ્રેટ કરે છે ઇફ તમે સિનિયર જુનિયરના હજુ બી ફ્રેન્ડ્સ હશે મારા અત્યારે હાલમાં બી છે બટ અમુક છે જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા છે કે બહાર છે સો યસ વી આર હિયર ટુગેધર ટુડે ઓલ્સો વેરી નાઇસ મિત્રતાની વાત તે એમણે જે પ્રમાણે વાત કરી કે તારા લીધે મારા સંબંધ તૂટ્યા એવી પણ જ્યારે એક નાની દુરા જેટલી કડવાસ આવે તો લાગે છે કે ફ્રેન્ડશિપ તૂટી રહી છે અને એક રીતે મિત્રતાની જે વાતો થઈ રહી છે તે વાતો ખાલી મને લાગી રહ્યું છે કે સોશિયલ પ્લેટફોર્મ સુધી જ સીમિત છે સાચા અર્થમાં પહેલાં છે ને એક સમય હતો કે કોઈની જારી કે કોઈનો દરવાજો ખટખટાવવા માટે સમય જોવાતો નહોતો અત્યારે કોઈને કોલ કરવો હોય છે તો પણ દસ વાર વિચાર આવે છે કે આને કોલ કરીશ તો એ શું લેશે કયા ઇન્ટેન્સથી લેશે આ મારી બાબતને અનેક બાબતે ફ્રેન્ડશીપ હાલ અત્યારે વિસરાઈ રહી છે સાચી ફ્રેન્ડશિપ કેવળ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની નથી સાચી ફ્રેન્ડશિપ તમારી સાથે તમે તમારા માતાને પણ કરી શકો છો તમે તમારી બહેનને પણ કરી શકો છો સાથે તમારા ભાઈને પણ કરી શકો છો તમારો કલી હોય કોઈ નિયર એન્ડ ડિયર હોય કે તમારી સાથે કોઈ કો પાર્ટનર હોય તેની સાથે જ તમારું કેટલું બોન્ડિંગ છે કેટલું એટેચમેન્ટ છે તે મુખ્યત્વે ફ્રેન્ડશિપ ઉજવવાનું મહત્ત્વનું કારણ છે શું આપનો પરિચય અને આપ કઈ દ્રષ્ટિથી આ ફ્રેન્ડશિપ ડેને જોઈ રહ્યા છો અત્યારના સમયમાં હું કશક પરમાર સૌ પ્રથમ હું વાત કરું તો ફ્રેન્ડશીપ એટલે જાતિ ધર્મ કે ભેદભાવ વગરનો દુનિયાનો પ્રથમ એવો સંબંધ છે કે જે દોસ્તી છે દુનિયામાં આજ સુધીમાં એવો કોઈ સંબંધ નથી રહ્યો કે જેમાં જાતિ ધર્મ અને ભેદભાવને જોવામાં ન આવતો હોય પરંતુ દોસ્તી એવી છે કે જેમાં આ ધર્મને જોવામાં નથી આવતો અને ફ્રેન્ડશીપ એટલે આમાં સંબંધ એવો છે કે જેમાં તમારી આંખમાંથી આંસુ નીકળે છે કે પાણી નીકળે છે આ બેમાંથી જેનો અર્થ સમજી શકે એ જ તમારો સાચો મિત્ર છે અને આ પ્રમાણે હું તમને મારા ઓપિનિયનથી હું તમને જણાવું કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ્સ જ નથી પરંતુ જ્યારે તમે થાકીને ઘરે જાઓ છો ત્યારે તમારા માતા પિતા જે છે એ તમારા સાચા ફ્રેન્ડ્સ છે કે જે તમારી પાછળ રહીને પણ તમારું સારું વિચારે છે જરૂરી નથી કે ફ્રેન્ડ્સ જ જે બહાર તમે મળો છો એ જ તમારું સારું અને વિચારતા હોય પરંતુ ઘરમાં જે તમારા માતા પિતા છે એ જ તમારા સાચા મિત્ર છે જે કે તમારી પાછળ રહીને તમને સપોર્ટ કરે છે સાચી વાત છે વિશેષમાં ફ્રેન્ડશિપ માટે તમે શું યુવાનોને સજેસ્ટ કરશો કેવી હોવી જોઈએ કેવા કક્ષાને રિલેશન હોવા ફ્રેન્ડશિપ માટેની કોઈ એજ નથી હોતી ફર્સ્ટ ઓફ ઓલ તો મારા પર્સનલી વાત કરું તો મારા એવા ઘણા મિત્રો છે કે જે મારથી દસ દસ બાર બાર વર્ષ મોટા છે પરંતુ એમની જોડે ઘણું બધું મને શીખવા મળતું હોય છે પરંતુ એમને બું એક ફ્રેન્ડ તરીકે રાખું છું મારાથી નાના મિત્રો છે એમને બી હું ફ્રેન્ડ્સ તરીકે રાખું છું અને મારા જે કલીગ્સ હોય છે એમને બી હું ફ્રેન્ડ્સ તરીકે રાખું છું મને મારું એવું જ કેવું છે કે એક નિસ્વાર્થ ભાવના જે ફ્રેન્ડશીપ હોય છે તેમ તમે પહેલા જણાવ્યું કે તમારી વાતમાં હું સપોર્ટ કરું તો એવું કહી શકું અહીંયા યોગેશ સોલંકી કરીને મારા કોમેન્ટમાં જોડાયા છે ને તેઓ લખી રહ્યા છે કે ક્રિષ્ના એન્ડ સુદામા ઇઝ બેસ્ટ ફ્રેન્ડ્સ ઇન ધ વર્લ્ડ સાચી વસ્તુ છે હું આ વસ્તુને વધારે એમાં ઉમેરું છું કે આઈ હેવ અવર સીન લાઈક ધીસ ફ્રેન્ડશીપ ક્રિષ્ના અને સુદામાની વાત કરું છું મેં ક્યારે જોયે જ નથી એમણે ક્યારે રંગ નથી જોયો એમણે ક્યારે વર્ણ નથી જોયો એમણે ક્યારે કાસ્ટ નથી જોયું એમણે ક્યારે પદવી નથી જોયું એમણે ક્યારે પદ નથી જોયું એમણે ક્યારે સત્તા નથી જોઈ તમને ખ્યાલ જ હશે હિન્દુ સંસ્કૃતિમાં કૃષ્ણ ભગવાન જેવા ભગવાન ધરતી પર આવ્યા પાંચે અવતાર પુરુષો ગુજરાતની ભૂમિ પર આવ્યા ઇન્ડિયામાં આવ્યા પરંતુ કૃષ્ણ અને સુદામાની ફ્રેન્ડશીપ વિશે આપ શું કહેવા માંગો છો એવી ફ્રેન્ડશિપ હમણાં શોધવી એક અશક્ય વસ્તુ નેક્સ્ટ ઇમ્પોસિબલ નેક્સ્ટ ઇમ્પોસિબલ છે રાઈટ આમાં હાલમાં હમણાં યુગ જે પ્રમાણે ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાનો રૂપ યુગ ચાલી રહ્યો છે જે વધારે ફેમસ છે એની પાસે ફ્રેન્ડ્સ વધારે છે કોઈ કોઈ ગાડીવાળો છે કોઈ પૈસાવાળો છે એની પાસે વધારે ફ્રેન્ડ્સ છે કોઈ ગાડી લઈને આવે છે એટલે કે ભાઈ આપણે એના ફ્રેન્ડ્સ બનીએ આપણે એમની જોડે ફરીએ એટલે વસ્તુ તદ્દન ખોટી છે ખરા સમયે તમારી જોડે જે ઊભો છે એ તમારો સાચો મિત્ર છે જ્યારે સુદામા અને કૃષ્ણની વાત કરીએ ત્યારે સુદામાની જરૂરત હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં ઊભા હોય છે અને જ્યારે કૃષ્ણ ભગવાનને જ્યારે જરૂર પડતી હોય ત્યારે સુદામા જેવા મિત્રો નિસ્વાર્થ ભાવે ધરાવતા મિત્રો એમની જોડે ઊભા હોય છે એટલે સો ટકા આજના યુગમાં એવા ફ્રેન્ડશીપ એવા ફ્રેન્ડ્સ મળવા ખૂબ જ અશક્ય છે પોસિબલ જ નથી કારણ કે એ જે મિત્રતા હતી એ મિત્રતા આખી અલગ હતી અને હમણાંના જે મિત્રતા છે એ મિત્રતા કોઈક ને કોઈક સ્વાર્થ સાથેની મિત્રતા બધા ધરાવતા હોય છે સીધી વસ્તુ છે કે જે નાનપણથી જે ફ્રેન્ડ્સ બન્યા હતા તે વખતે આપણને કોઈ વસ્તુ ખબર નથી કે ભાઈ શું કામ હોય છે શું નથી આપણે તો બસ એક જ કામ માટે કે સ્કૂલે જઈએ આપણે જોડે મિત્ર જોડે હોઈએ સ્કૂલથી આવીએ રમવા જઈએ એ બધું કરતા રહીએ એટલે એવામાં કોઈ પણ લાગતું નથી કે ભાઈ કોઈ નિઃસ્વાર્થ હોય કંઈ સ્વાર્થ હોય એવું કંઈ લાગતું નથી પણ જ્યારે આપણા માઇન્ડમાં સ્વાર્થનું એ બધું આવતું હોય છે ત્યારે જ એવી ઉત્પન્ન થતી હોય છે એવી ફ્રેન્ડશીપ પરંતુ મારા મત પ્રમાણે કે એકદમ ભાવની જે ફ્રેન્ડશીપ હોય છે એ સાચા માઇન્ડિયામાં ફ્રેન્ડશીપ હોય છે અને સાથે સાથે માતા પિતા બી આપણા ખાસ એવા સારા એવા ફ્રેન્ડ હોય છે કે જે નાનપણમાં આપણને આટલા મોટા કર્યા વાલથી આપણા પ્રેમથી મોટા કર્યા છે અને હાલના યુગમાં બધા માતા પિતાને પણ હાલમાં બધા ભૂલી જતા હોય છે ફ્રેન્ડ્સના લીધે પરંતુ મારું એક જ વસ્તુ કેવું છે કે માતા પિતા એ આપણા સાચા ફ્રેન્ડ છે કેમ કે એ જ એક સાચી દ્રષ્ટિએ આપણને આગળ વધતા જોઈ શકે છે અને એ જ આપણને આગળ વધારવા માટે અલગ અલગ અવનવર પ્રયત્નો કરતા રહે છે સારું શિક્ષણ મળે આપણને એના માટે માતા પિતા હમ હંમેશ આપણા આપણી જોડે જ ઊભા હોય છે આપણે પડખે જ ઊભા હોય છે પરંતુ હાલમાં જોવા જઈએ તો ડિજિટલ જે યુગ ચાલી રહ્યો છે કે તમે મને મેન્શન કર્યું કે નથી કર્યું આજે ફ્રેન્ડશીપ ડે છે તમે મારી સ્ટોરી મૂકી કે નથી મૂકી એટલે તદ્દન ખોટી છે બધા પોતાના બીઝી સ્કેડ્યુલમાં બધા બિઝી હોય છે કે આજે સ્ટોરી ના મૂકી એટલે મારો ફ્રેન્ડ નથી પેલા મારી સ્ટોરી મેન્શન બેક નથી કરી એ મારો ફ્રેન્ડ નથી એટલે વસ્તુ તદ્દન ખોટી છે સાચી વાત છે ખૂબ મહત્વની બાબત તેમણે કહી કે અત્યારે જે દેખાદેખી ચાલી રહ્યું છે અત્યારે જે એકબીજાને આકર્ષવાવાળી એક સ્કીમ ચાલી રહી છે કે ફેમસ વાળી સ્કીમ ચાલી રહી છે તેની અંદર સાચી તે જ મિત્રતા ગુમ થઈ રહી છે વિસરાઈ રહી છે તેઓએ બીજી પણ એક વાત કરી કે જે માણસ વધારે રીચ છે જે માણસ વધારે ફેમસ જે માણસ વધારે પોપ્યુલર તેઓની જ પાસે વધારે ફ્રેન્ડ્સ હોય અને તેઓની પાસે જ કહી શકાય હોય કે ટોળું મોટું હોય છે પરંતુ મિત્રો આજના ફ્રેન્ડશીપ ડેના દિવસે જ એક મહત્વની બાબત ફ્રેન્ડ્સ બનાવો ના નહીં પરંતુ એક એવા ફ્રેન્ડ્સની ખોજમાં રહેજો કે જેની સાથે સુખ અને દુઃખની બધી જ વાતો શેર થાય રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીઓ કરી છે મેઈન ઇમ્પોર્ટન્ટ થિંગ એ વસ્તુ ખૂબ મહત્વની છે આ ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓ પાસે સાચા ફ્રેન્ડ હોત તો તેઓએ આ પગલું ભર્યું ન હોત ક્યારે માણસને સ્ટ્રેસ આવે છે માણસ જ્યારે એકાંતમાં પોતાના જ તકલીફો વિશે પોતાની નબળાઓ વિશે જ્યારે વારંવાર વિચાર્યા કરતો છે તમે માર્ક કરજો એકવાર કે તમે તમારી અંદર રહેલી કોઈક સ્ટ્રેસભરી ચિંતાઓ કે કોઈક એવા વિચારો જો કોઈક સાચા જ મિત્ર સાથે શેર કરશો તો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટની એક એની સાથે વાત કરું છું કે તમે થોડાક જ સમયમાં એટલે કે પંદર વીસ પચીસ મિનિટ અડધો કલાક પોણો કલાક પછી તમે ફ્રી થઈ જશો આ વસ્તુ ક્યારે પોસિબલ બનશે જ્યારે તમારી પાસે સાચો મિત્ર હશે તો પરંતુ જો તમારી પાસે દેખાવા પૂરતા ટોળા હશે ઇન્સ્ટાગ્રામ પર પાંચ પચીસ પચાસ હજાર ફોલોઅર્સ હશે ફેસબુક પર પાંચ હજારનું લિસ્ટ ભરાઈ ગયું હશે અને ઉપર ઘણી બધી રિક્વેસ્ટો પડી હશે એ કંઈ જ કામનું નથી બી ઓનેસ્ટ ફ્રોમ ધ બોટમ ઓફ ધી માય હાર્ટ આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ અબાઉટ માય ફ્રેન્ડશીપ ઇઝ ડિફરન્ટ અત્યારના જે સમયમાં ચાલી રહ્યું છે એ ટ્રેન્ડ છે પરંતુ સાચા અર્થમાં તમારા પોતાના ફ્રેન્ડ એવા ગોચજો કે સુખમાં નહીં પરંતુ દુઃખમાં પૂછી શકે કે તમે કેમ છો તમારો જે ટાઈમ અત્યારે તમે વિદ્યાર્થી છો તમે નેતા છો વિદ્યાર્થી નેતા છો અત્યારે તમારો ટાઈમ સારો ચાલી રહ્યો છે એક બે ઇલેક્શન જીત્યા તમે માં સારા એવા પોસ્ટ પર આયા બે વર્ષ પછી તમારું વંટોળ ગયું શું નામ આપે કયા જણાવ્યું જયેશ પ્રજાપતિ જયેશ પ્રજાપતિ હુ ઇઝ ધ જયેશ પ્રજાપતિ ઇન ધ નેક્સ્ટ ડેઝ ધીસ વન ઇઝ અ બિગ ક્વેશ્ચન ફોર ઓલ ઓલ ઓફ અસ બહુ મોટી બાબત બનતી હોય છે સો એવા મિત્રોની શોધ એવા મિત્રોની સાચા જર્તમાં વાત કરવાની છે કે આવા મિત્રો શોધજો અને સાચા જ એક એવી પણ સલાહ સ્પાર્ટુડિય ન્યૂઝના સલાહ ના કહેવાય એક એડવાઇસ કહેવાય આજનો યુવા વર્ગ ખૂબ તણા તણાવમાં છે કારણ તેમની પાસે સાચા મિત્રો નથી કઢવી છે પરંતુ સાચી વાસ્તવિકતા છે ધીસ વન ઇન્ટરનલ ટ્રૂથ આ વસ્તુ ખૂબ સત્ય છે સાચા મિત્રો બનાવો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પાંચ પચીસ ફોલોઅર્સ હશે તો કોઈ વાંધો નહીં એના પર એકાઉન્ટ બી નહીં હોય તો પણ કોઈ વાંધો નહીં પરંતુ જ્યારે તમે ફેસ ટુ ફેસ મળો એક ચાનો કપ શેર થાય અને એ જ સમયે આખા દિવસ ચોવીસ દરમિયાન ચોવીસ કલાક દરમિયાનનો જે સ્ટ્રેસ ઉતારી શકો શેર કરી શકો ફ્રોમ માય સાઈડ મેં એવું વિચારું છું કે એ સાચો મિત્ર છે એ ઇન્સ્ટાગ્રામ પર મળતો ના હોય એ સ્ટોરી મેન્શન કરતો ના હોય વોટ્સઅપ પર ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ મોકલતો ન હોય તો ઘણી બધી વસ્તુઓ સારી છે એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન્સ આજના યુવા પેઢીને આ પ્રકારની કેવી તમે સલાહ આપવા માંગો છો કે સાચી જ ફ્રેન્ડશીપ રિયલમાં બંધાય એક હાર્ટથી હાર્ટનું કનેક્શન કેવી રીતે બંધાય એની સાથે શું સલાહ આપવા માંગો છો આજના તમામ યુવાઓને એક જ સલાહ આપવા માંગુ છું કે જે કૃષ્ણ અને સુદમ જે ફ્રેન્ડશીપ હતી એવી ફ્રેન્ડશિપ ખોરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો પોસિબલ નથી કે એવી તમને મળે પરંતુ ન કોઈ રંગ કલર ભેદથી કોઈ ફ્રેન્ડશિપ થતી હોય છે ના કોઈ એમના પૈસાથી ફ્રેન્ડશીપ થતી હોય છે ના કોઈ ફેમથી ફ્રેન્ડશીપ થતી હોય છે પરંતુ જ્યારે ખરા ટાઈમ ખરા સમયે જ્યારે તમને જરૂર પડે એવા ફ્રેન્ડ્સની ત્યારે તમારી જોડે પાંચ મિત્રો ઊભા હોય એવી એવા તમે ફ્રેન્ડ્સ શોધવા જોઈએ કારણ કે આજની જે બિઝી લાઈફ છે એમાં સ્ટ્રેસ બધા જ વિદ્યાર્થીઓને હોય છે કે એક્ઝામનું લઈ લઈએ ઘરનું લઈ લઈએ એટલે એવા ઘણા સ્ટ્રેસ હોતા હોય છે કે જેમાં તમે માતા પિતા સાથે પણ તમે શેર નથી કરી શકતા અમુક એવું બધું થતું હોય છે પરંતુ તમે તમારા જેવા પાંચ મિત્રો તમે બનાવ્યા છો કે તમે જે ચાયની ટપરી પર બેસીને એમની સાથે ચાય પીને તમે તમારી પ્રોબ્લમ શેર કરો તો તરત જ પાંચ મિનિટમાં તમને રિલીફ થઈ જાય એવા ખૂબ જ ઓછા મિત્રો દરેક વિદ્યાર્થીઓના જીવનમાં હોય છે હું મારું માનવું એવું જ છે કે એવા વિદ્યાર્થી મિત્રો એવા ફ્રેન્ડ્સ બનાવજો કે જે તમારા માટે અડધો કલાક કાળે દિવસમાં તમારી સાથે બેસે એકબીજાને પૂછીએ કે આજે શું કર્યું શું નથી શું ટેન્શન છે તમારું મોડું ઉતરેલું હોય તરત ને તરત તમને પૂછી લે કે ભાઈ તમે શું પ્રોબ્લેમ થઈ જાય તને શું થયું છે જેથી કરીને હમણાં આપણે વાત કરી કે કોટામાં જે ત્રેવીસ વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન સુસાઈડ કરી છે સાચા હાથે જોવા જઈએ તો કે એની અંદર જો એમની પાસે સાચા મિત્રો હોત અને એમણે સાચા મિત્રોને એવું જણાવ્યું હોત કે મને આ પ્રોબ્લેમ છે પરંતુ મને મને એટલું ખબર છે કે મારા જેટલા મિત્રો છે મને કોઈ દિવસ મૂંઝવણમાં હોય છું હું કોઈ દિવસ ટેન્શનમાં આવું છું પણ એમની જોડે બેસું દસ મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ પરંતુ જયથી જ્યારે ઊભો થવું છું જે મારું ટેન્શન હોય છે હું ટેન્શન પોતે ભૂલી જતો હોઉં એટલે એવા મિત્રો શોધજો કે જે તમને સ્ટ્રેસ હોય તમે એની શેર કરો સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ અને તમે લાઈફમાં આગળ વધતા રહો અને સાથે સાથે આજના જે યુગની અંદર કોમ્પિટિશન બહુ ચાલી રહી છે એટલે ઘણા બધા એવા નકલી મિત્રો બી હોય છે કે જે તમને આગળ વધવા નથી દેતા તમને લાગી રહ્યા છે કે મારો મિત્ર મારીથી આગળ વધી જશે તો મારું શું થશે તો એવા મિત્રોથી ખાસ કરીને તમે ચેતાવજો એ તમને સિક્સ સેન્થથી તમને ખ્યાલ આવી જ જશે કયો સાચો મિત્રો છે કયો ખોટો મિત્ર છે તો જ્યારે તમને જરૂર પડે ત્યારે તમારી જોડે પાંચ માણસો ઊભા હોય પાંચ મિત્રો ઊભા હોય એ તમારા સાચા મિત્રો છે મહત્ત્વની બાબત કરી નોંધનીય બાબત છે અગત્યની બાબત છે આજના દિવસે આ યુવા પેઢીએ આ શીખવાની પણ જરૂર છે કારણ કે દેખાદેખીનો માહોલ ચાલી રહ્યો છે તમારી પાસે થર્ટીન છે તો મારી પાસે આની પાસે ફોર્ટીન કેમ છે એ કોમ્પિટિશનવાળી લાઈફની અંદર સાચા મિત્રો રહી ન જાય જેની પાસે નોકિયાનું ડબ્બું હોય એની પાસે જો સાચું દિલ હોય તો યુ શુડ ઇન રિલેશનશીપ તમારે આવવું જોઈએ અને એની પાસે શીખવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક તમે ઇતિહાસ તપાસો તો આજ બધી બધી વસ્તુઓએ સાચી રીતે જીવન જીવવાની સાચી દોરી આપી છે આવા જ સમયે ઘણી બધી સાચી બાબતો ઉપર આવી છે સચિન અને કામલીનું જો કોમ્બિનેશન જોઈએ ને તો એની અંદર રંગ ટેલેન્ટ બહુ ઘણો બધો આસમાન જમીનો ફેરફાર ફેરફાર હતો મોટો ભેદભાવ પણ હતો પરંતુ સચિને એકવાર જ્યારે પૂછવામાં આવ્યું કે આ બાબતે તમે એમની પાસેથી શું શીખો છો ત્યારે એમણે કોઈ મૂંચનીચની વાત ના કરી કોઈ કલરની વાત ના કરી કોઈ કાસ્ટની વાત ના કરી પણ એમણે કહ્યું કે એમની પ્રેક્ટિસને દાદ આપું છું જે મો અર્લી મોર્નિંગ સિક્સ થર્ટીના ગ્રાઉન્ડ પર આવી જાય છે અને રમી રહ્યા છે તો અમારી એ બોન્ડિંગ બહુ સારું છે એવી રીતે ઘણા બધા ક્લોઝ ફ્રેન્ડોની માહિતી ઇતિહાસમાં તપાસીએ તો ઘણું બધું શીખવા મળે એવું છે આજના યુવા પેઢીને એક રિક્વેસ્ટ કે સાચા જ સાચા ફ્રેન્ડશિપ એટલે કે સુખ દુઃખની સાથે સાથે તમારી મેન્ટલી સ્ટ્રેસ જે ઘટાડી શકે જેની સાથે તમે ખરેખર અર્થમાં વાત કરવાનું મન થાય કે આજે હું પ્રોબ્લેમમાં છું એ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ થશે નહીં એવા મિત્રોની શોધ આજે ખરેખર જરૂરી છે ખૂબ સારો એવો દિવસ કહેવાય પરંતુ મિત્રતાના દિવસ નથી હોતા એ દાયકા હોય છે એ રાતના ત્રણ વાગે બી મિત્રતા નિભાવવાની હોય છે કે સવારે ચાર વાગે પણ નિભાવવાની હોય છે કે રાતના સમયે મિત્રને કોઈ તકલીફ પડી કે એનું એક્સિડન્ટ થયું કે કોઈ પણ મુસીબતમાં આવે એના ફેમિલી પર પ્રશ્નને લઈને તો આપણે આપણી ઊંઘ સાઈડ પર મૂકી તારો પ્રોબ્લેમ એ મારો પ્રોબ્લેમ તારું સુખ એ મારું સુખ તારું દુઃખ એ મારું દુઃખ એ બધી જ બાબતોનું કોમ્બિનેશન થાય પછી સાચા આત્મા કૃષ્ણ અને સુદામાની જોડીનું એક કોમ્બિનેશન થતું હોય છે આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયો પર જોડાયાના આજના આ ટોક શો દ્વારા જ આપણે ફ્રેન્ડશીપ ડેની સાચી જે છુપાઈ રહેલી જે વિસરાઈ રહેલી જે યાદો ભૂલાઈ રહી છે એ બધી વસ્તુઓને આપણે એક નવી રીતે પ્રેઝન્ટ કરવા માટે જ આ દર્શક મિત્રો સાથે વાતચીત કરી આગામી દિવસોમાં ઘણા બધા દિવસો આવી રહ્યા છે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે સારા અને સાચા મિત્રોની શોધ અત્યારે બધાને છે પરંતુ ધ્યાન રાખજો કેવા મિત્રો અત્યારે આપણે વાત કરી તેજ પ્રમાણે ફેમ નેમ સત્તા સામર્થ્ય સંપત્તિ આ બધી જ વસ્તુઓથી ટોળા ભેગા થશે સાચો મિત્ર એમાંથી શોધવો ખૂબ મુશ્કેલ છે મિત્રો ફ્રેન્ડશિપ દેની આપ સૌને હાર્દિક શુભકામના આગામી દિવસોમાં પણ આવા ટોક શો કરતા રહીશું જેની સાથે જે વિશેષ અલગ 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 જે છુપાઈ રહેલી વિશરાય રહેલી ભૂલાઈ રહેલી યાદો જે તાજી થાય અને ફરી આપણે એક એવી જિંદગી જીવવા માટે પ્રયત્ન કરીશું કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ